ચાલો બાળકો હવે આપણે આગળ ભણીશું તો શબ્દ સમજૂતી ભણીશું તો શબ્દ સમજૂતીની અંદર નાવડી તો નાવડીનો અર્થ થાય છે નૌકા અને હોડી પછી આવશે પીલું તો પીલુંનો અર્થ થાય છે મરઘીનું બચ્ચું કાચલી તો કાચલીનો અર્થ થાય છે નાળિયેરનું ભાગેલું કોચલું તો ચલો બાળકો હવે આપણે સ્વાધ્યાયમાં ધ્યાન આપીશું તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે તો આપણે પહેલા સમજી લઈએ અને પછી હોમવર્કમાં લખવાના છે તો પહેલો પ્રશ્ન છે કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા તો એનો જવાબ છે કીડી અને ભમરા સાથે દેડકો પીલું અને ઉંદર ફરવા નીકળ્યા હતા પ્રશ્ન નંબર બે પાણીમાં કોણ કૂદી પડ્યું તો પ્રશ્ન નંબર બેનો જવાબ છે પાણીમાં દેડકો કૂદી પડ્યો પ્રશ્ન નંબર ત્રણ તરતા કોને કોને આવડતું ન હતું તો પ્રશ્ન ત્રણનો જવાબ છે કીડી ભમરો પીલું અને ઉંદરને તરતા નહોતું આવડતું પ્રશ્ન નંબર ચાર છે પીલું ઝડપથી શું લઈ આવ્યું તો પ્રશ્ન નંબર ચારનો જવાબ છે પીલું ઝડપથી એક પાંદડું લઈ આવ્યું પ્રશ્ન નંબર પાંચ નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું તો પ્રશ્ન નંબર પાંચનો જવાબ છે પીલું એક પાંદડું લઈ આવ્યું ઉંદર એક નાળિયેરની કાચલી લઈ આવ્યું કીડી એક લાંબી લાકડી લઈ આવી અને ભમરો એક દોરો લઈ આવ્યો હવે બાળકો આપણે પ્રશ્ન નંબર બે ઉપર ધ્યાન આપીશું તો ઉદાહરણ આપ્યું છે ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો તો આપણને ઉદાહરણમાં દેડકો આપ્યો છે તો દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે છે તો બીજું છે ચકલી તો ચકલી વિશે આપણે વાક્ય જાણીશું તો ચકલી ચી ચી કરે છે હવે ઉંદર તો ઉંદર દરમાં રહે છે કબૂતર તો કબૂતર દૂર દૂર સુધી ઉડી શકે છે ભમરો ફૂલ ઉપર ગુણ ગુણ કરે છે કાગડો કા કા કરે છે પ્રશ્ન નંબર ત્રણમાં તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન કરો તો આપણા વર્ગખંડની અંદર બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન તમારે જાતે કરવાનું પ્રશ્ન નંબર ચાર આવ્યો નીચેના ચિત્રોનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તો એમાં પ્રશ્ન એક છે ચિત્ર શાનું છે જવાબ આ ચિત્ર કોઈ એક બાગનું છે બે છોડ કોણ રોપે છે તો ચિત્રની અંદર આપણને છોડ એક છોકરી રોપે છે છોકરો શું કરે છે તો છોકરો છોડને પાણી પાય છે ચાર તમને કેટલા વૃક્ષો દેખાય છે મને છ વૃક્ષો દેખાય છે ચિત્ર દ્વારા આપણને સી શીખ મળે છે તો ચિત્ર દ્વારા આપણને એ શીખ મળે છે કે આપણે વધારે વૃક્ષો વાવવા અને તેમને ઉછેરવા જોઈએ છ વૃક્ષ વિશે બીજા બે સૂત્રો લખો એક બાળ એક વૃક્ષ જ્યાં હરખાય સમૃદ્ધિ ત્યાં હરખાય ચાલો હવે આગળ થોડું સમજીએ પ્રશ્ન નંબર પાંચ કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો કૌંસ આપેલા છે એ કૌંસમાં જોઈ સાચો શબ્દ શોધી આપણે ખાલી જગ્યા પૂરવાની છે એક ઉંદરનું રહેઠાણ તો ઉંદરનું રહેઠાણ ક્યાં હોય તો એનો જવાબ છે દર બે વાઘવરુનું રહેઠાણ તો એનો જવાબ છે બોર્ડ ત્રણ
પંખી ઝાડ પર રહેવા બાંધે છે તે? તો એનો જવાબ છે માળો. 4. બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે છે તે? તો એનો જવાબ છે વાડો. 5. માણસનું રહેઠાણ, તો જવાબ છે ઘર. 6. સાપનું રહેઠાણ, એનો જવાબ છે દર. હવે જોઈએ, ધ્યાન આપો આગળ. પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આમાં પણ આપણને કૌંસ આપેલા છે, એ કૌંસની અંદરથી આપણે શોધીને સાચો જવાબ લખવાનો છે. તો એનો એક છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો એનો જવાબ છે કે એ શું છે? તો એ એક મહિના છે. 2. સફરજન, દાડમ, કેરી, એને શું કહેવાય? તો એનો જવાબ છે ફળ. 3. રાતો, પીળો, લાલ, એનો જવાબ છે રંગ. 4. શિયાળો, ઉનાળો, ચોમાસું, એનો જવાબ છે ઋતુ. 5. કાકા, ફુવા, માસી, એ શેમાં આવે છે? તો એ આપણા સંબંધમાં આવે છે. તો એનો જવાબ છે સંબંધ. દૂધી, કારેલા, ભીંડા, તો આને શું કહેવાય? તો એનો જવાબ છે શાકભાજી. 7. મોર, પોપટ, કાબર, એ શું છે? તો એનો જવાબ છે પંખી. પ્રશ્ન નંબર 7, સૂચના મુજબ કરો. 1. ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની 5 વસ્તુના નામ લખો. તો કલાડી, કાતર, કબાટ, કંકાવટી અને કુંજો. તો ઉદાહરણમાં કલાડીનું આપણે ઉદાહરણ જોઈએ. તો કલાડી વડે રોટલા શેકી શકાય છે. બાકીના આ એક ઉદાહરણ આપ્યું છે. બાકીના જે વાક્યો બનાવવાના છે એ તમારે જાતે સમજીને વિચારીને હોમવર્કમાં લખવાના છે. નમસ્તે મિત્રો, બાય.